नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनु। हूँ छू आपनी साथे दीपा अगत्यना। समाचार मळी रह्या छे, धोरण 12 विज्ञान प्रवाहना परिणामनी जाहेरात करवामां आवशे आवतीकाले। तो आवतीकाले विज्ञान प्रवाहना विद्यार्थीओ माटे परिणामनो दिवस, परिणामो जाहेर करवामां आवशे। सवारे 8 वाग्याथी वेबसाइट पर आ परिणामोनी जाहेरात शुरू कराशे। बोर्डनी वेबसाइट पर परिणाम जोई शकाशे। विद्यार्थीओ बोर्डनी वेबसाइट परथी एटले के www.gseb.org वेबसाइट पर विद्यार्थियों पोतानु परिणाम जोई शकशे। तो अगत्यना समाचार छे, आवतीकाले धोरण 12 विज्ञान प्रवाहना विद्यार्थियों माटे परिणाम जाहिर करवामां आवशे। अमारा संवाददाता आयुषी याज्ञिक जोड़ाई गया छे। आयुषी, विज्ञान प्रवाहना विद्यार्थियों माटे परिणामोनी जाहेरात करवामां आवशे आवतीकाले। मानवामां आवी रह्युं हतुं के परिणाम मोडुं आवशे कोरोनाना कहरने कारणे, परंतु आवतीकाले जाहेरात कराशे। દીપા, વિદ્યાર્થીઓ માટે આ કોરોનાના કેર વચ્ચે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય, કારણ કે જે રીતે કોરોના વાયરસનો કેર છે, દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે લાગી રહ્યું હતું કે પરિણામ છે તે એક સપ્તાહ જેટલું લંબાઈ શકે છે, પરંતુ જે રીતે પેપર ચેકિંગ જે છે તેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે તે જાહેર થવાનું છે। આવતીકાલે વહેલી સવારે 8 વાગે ગુજરાત શૈક્ષણિક વિભાગની જે વેબસાઇટ છે તેના પરથી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે। જે રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી રહ્યું છે, ત્યારે આગામી 15-1 દિવસની અંદર ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પણ પરિણામ આવી જશે, અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જૂનના પહેલા સપ્તાહમાં જે ધોરણ 10 છે તેનું પણ પરિણામ આવી શકે। એટલે કે જે રીતે લાગી રહ્યું હતું કે શિક્ષકો તપાસવા માટે પેપર નતા પહોંચી શકતા, કારણ કે લોકડાઉનની પરિસ્થિતિ છે, વાહન વ્યવહાર બંધ છે, ત્યારે જે ક્યાંક ને ક્યાંક મોડું થઈ શકે તેવું લાગતું હતું પરિણામમાં। પરંતુ એક રાહતના સમાચાર છે વિદ્યાર્થીઓ માટે કે આવતીકાલે વિજ્ઞાન કરવાનું જે પરિણામ છે તે આવવાનું છે। બિલકુલ, આભાર આયુષી માહિતી માટે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે આવશે। સવારે 8 વાગ્યાથી જ વેબસાઇટ પર આ પરિણામો જાહેર કરવામાં આવશે।